કોઈ અને ભ્રષ્ટાચારની મુહિમ ચલાવતા. ઉમરેઠ ની અંદર નગરપાલિકા ની અંદર ભ્રષ્ટાચાર થતો હશે તો લોકપાલ થોડો આવવાનો છે. અહીંયા ના મામલતદાર ઓફિસ માં કે બીજે ક્યાંય થતું હશે, આપણા બાળકોને ક્યાંક એડમિશન લેવું હશે તો ત્યાં થોડો લોકપાલ આવવાનો છે. છતાં 2009 ની અંદર જયારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ પક્ષના ચૂંટણી એજન્ડામાં નક્કી કર્યું હતું કે ઉપરની કક્ષાનો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે અમે લોકપાલનો ખરડો લઈ આવીશું. અને જાન્યુઆરી 2011 માં કોંગ્રેસનું મહાધિવેશન ભરાયું દિલ્હીમાં, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ 5 મુદ્દાનો કાર્યક્રમ આપ્યો, એમાં લોકપાલ બિલ ઓગસ્ટમાં લઈ આવીશું એની ખાતરી ત્યારે આપી હતી. આ બાબાઓ અને બીજા બધા તો એના પછી તૂટી ગયા. એને થયું કે લઈ આવે છે તો અમે જસ્ટ લઈ જાય, આપણે વાંધો નથી. આખરે દેશમાં ભ્રષ્ટાચારની સામે એક જબરજસ્ત જાગૃતિ આવી છે અને એ પણ એવે વખતે આવી છે કે જ્યારે કોંગ્રેસ પાસે ક્રેડિબલ નેતાઓ છે. વડાપ્રધાને કહ્યું સંસદની અંદર,